ઘીના દીવા પૂર્ણિમ પડે માતા મારી જેને મળે. હવે નાસ્તો બાસ્તો કરી દીધો, ચા નાસ્તો થઈ ગયો, હવે શક ઓટો મારવો છે ગોમો. ના ના, અને મારી માની શું, હવે સોમાં હું બરોબર નું સાલું થયું છે એટલે આવરા નાવરા બેટા મચ્છર આવ્યા છે. આવરા આવરા મચ્છર હોય ને એટલે આપણ તાવ આવી જાય, તાવ આવી જાય એટલે બેટા આપણા ઉધા ચિકન ગુણિયા થઈ જાય. હે મને તાવ રે આવે તો મને અંગત માતું રે દુખાતું, માતું રે દુખાતું અંગત. હે દવા કોણ જાતો, હે આલ્યું આલ્યું ડોક્ટર રે અંજી સર આલ્યું. મારી માની જા ગાતા નારણ તો બેટા આપણે ગઈ લેવું, ભલે તું પ્રાણી છે ને હું મનુષ્ય છું પણ આપણે ભાઈ બધી જુદી સમોદાય ભાઈ બની કહેવાય. હું તો રોટલો ખવડાવું તો તું રોટલો ખોય, બાકી તું એ કરી જોય. તારા કોણ તો સસલા જેવા હે રે વન્ય ભગવાન કરો છી તારો બા લોક મને ગોડો ગણી છે. હવે જોતી ગોમો ઓટો મારવા જવું, ગોમો ઓટો મારવા જવું છે. હાલો શું તલે હા પકડ છે ખાટલા ઉપર, ખાટલા ઉપર હોય તો આકાશમાં જતો રે. હું નાટક ચાલ્યો છે, નાટક કરું તો પૈસા કમાવું છું. તું અવળું બોલે, સીધું બોલું છું ને ભાઈ. આવે આવે ફારે સડ્યો છે વધારાનું. ના ભાઈ આપણે શું ફારે સડીએ છીએ, આપણે તો કોક દાડો કેરીઓ ખાવા બાબર સડીએ. અરે વાતોમાં પેલું ટ્રેક્ટર જેમ નાખ્યું છે લે, ભૂલ પડી ગયું છે મારો ભાઈ કશી બુદ્ધિ જ નહીં. હું ઓલી મજાક મશ્કરી વાત કરું છું એટલે તું તો પાવર કરે છે લ્યા, પાવર કરે છે તે તાન તો મજા નહીં આવે. પછી એ મજા નહીં આવે એટલે હું સાકા ડ્રગ્સ ખાઈ લે, ડ્રગ્સ ખાઈ લે તે તું બદમ ખા, બુદ્ધિ ના હોય તો બુદ્ધિ ના હોય બદમ ખા, બદમ ખા ના મેં ખાતા ફોન ફોન મેકી દે. મજા નહીં આવે તો પછી કોઈ મગજ નો ફરેલો જ મુતો. અરે ભાઈ સે કુ દુશ્મન છે મારો, કાળો દે લે ગારો નહીં દેતો. હું તને કહું દુશ્મન છું કેમ કહું છું હું, મારો બેટો ભાઈ સગા દુશ્મન છે ખેતર માં થોડું ઘાસ પીલું એ કરી દીધું એટલે પાવર કરે છે. ગોડું ખોલી ના છો એ ઓળખતો નહીં તું મારા જી. આ વાઘાન આવો વાઘભાઈ આવો ભાઈ ખાતા આવો તને ઉપર આવો ના પણ બગડ્યા તો હું બગડ્યા યાર. હાલા હા મેં ઠ્યા ઉપર એમાં ભાઈ ઉપર અલે યાર પેલું હું તો કહું છું તમે થોડો ગહારો તમે જિંદગી ના વેઠો ને ભાઈ તો માણસ માણસ નું કોમ આવે. મારો હગો ભાઈ હવે થોડું કોઈ અનાજ ટેક્ટર હેડ્યું એમાં તો કે આવો લડવું છે ટેકનો પૂછવું કેમ નાશ્યું. અલ્યા ભાઈ ભાઈ તમે ગહારો ના વેઠે કહો જિંદગી જીવવું ના કોમું છે. બધી જફા ભાઈ છોડી દો અને બે મા જાણે હગા ભાઈ છો. અરે કના વચ્ચે લડશો તમે અને આ તો બધું હોય પડી રહેવાનું છે, કોઈ હંગાતી આપવા નહીં જો વાગું ભાઈ શું કરે હમત તો એ નહીં ને યાર. જો આ વગડી વાર છો તોય લોહી આપવાનું છે, આ વગડી વાર છે તોય લોહી આપવાનું છે. અને હું કા ઝઘડા કરી મરી જો ખોટી ખાલા. પણ હું શું ઝઘડા કરું છું વાલા. હા મધુ પડે ભાઈ વાત સાચી છે મધુ પડે. એ ખોટા ઝઘડા કરે છે ને યાર. સારું લે હું જઉં મારે બે ઉપાવાની છે. ઓ તો જી આવ્યો તો દૂધ ભરા આવ્યો છે. સારું સારું. ના ના એ પાવર આવ્યો છે ને એ પાછા કીસે ને કહો આવો લડવું છે. હેડ હેડ એકી ડીએ મકરો તોડીને આવું છો ખબર છે જી. હા જુઓ જુઓ ભજવાળ કર્યો છે તો હમુરદો પોકવા દે છે તમારો ભાઈ વાઘુ ભાઈ. હા અરે ઓળજો હમણાંથી શેહુભાઈ અવળો ફાટ્યો છે, અવળો ફાટ્યો છે બધી રીતિ. અને શેવું કે છે યાર કહો, બોડું ફોડી નાખું આમ કંઈ નાખું કેમ કંઈ નાખું. અરે બોડું તો શેનો ફોડો અને આ મારા આ મારો ઘર બધો બગાડ્યો છે. આ ટ્રેક્ટરનું કહું છું લે આ તો તમે મને કીધું તાણે ખબર પડી. ખરેખર ના સાલે યાર એક તો ભજવાળ કર્યો છે ને પાછા ઉપરથી તમને દબાવ્યું છે. વાત સાચી છે એવું ભાઈ વાત સાચી છે. કારણ એને ખબર નહીં ને બોડું ફોડી નાખ્યો મોઈને મગજ મારું છે એ દાડતો. મારે તો હું મેઠા પણ હતો મારો ભાઈ બનશે કે યાર એટલે કેવું છું હું તો નકર મારો તો હું કયો. વાત સાચી છે એવું ભાઈ તમે તમે મારી ઓછો ખોલી આવીને કે હું તો વળી મને ખબર જ નથી કે ટાયર વથાઈને મને ફેવરે ઓછો થઈને
બળજાની ને પલાવ મારો તો મારવાનો તો મારા હેતર માં શું આપવાનો તું જોવાની જોઈ નાખ્યું હ હે જોવાની જોઈ કે હોકા મેઠિયાનો ભાઈ હતો વાત સાચી છો મારા ઘર હારો છે એટલે હા ઘર હારો પાડી ખરી વાત છે ખરી ફાટે છે એટલે જેવું પણ મને મેળ આવતો નહીં કે ના ટોટિયા ભાગી નાખવા છે હમણાંથી જબરા બે પૈયા હાથમાં આવ્યા છે ને જબરા કૂદશે રહ્યા પૈસાનો પાવર તે પૈસા હતી ના ઘેર મારા હું લેવા દેવા ધ્યાન રાખજો ને કે પળાઈ લે આ તો હું પળાઈ લે ખરેખર આ તો યાર મારા ભાઈ બંધ થશે એટલે કીધું લડો તાન હારો અરે આ ભાઈ બેઠા ભાઈ લડ તાના પાછા અને આ આ ઘર ઘર માં હું લડવાની યાર આ તો નહીં લાકડી બાકડી ઠોકો તો તમે અરે એનું બોડું ફોડી નાખું મર્ડર કરી નાખું ખબર નહીં યાર દારિયું બારિયું ના ઠોકતા પાછા અરે એ તો આવા દે એમ કીધું છે તો આવે ને તો નહીં પાળી દેવો છે આમાં ખાટા ખાડો કરી ગાલ દઉં એને ખબર નહીં તાણ એ કાચ જાય તાણ ગુના કરવા છે ને પાછા મને ધમકાવ છે પાછા લડો તો દારિયું ફોડામ ના ઠોકતો યાર એ આવા દે ને આવા છે રહ્યો સેવો જોજો ને એનો પછી વધારે બોલે તો સેવો ભાઈ આપણે તો કોઈ રૂ ખમતા નહીં ખબર છે ને મારા ઓરછા તમે લડશો તાણે તો તમારી જમીન નો મારે મેળ પડશે લડો તે ધારીએ લડો હું તો કશું પૂર્ણ તોડી જ નાખો હા હા તો મારે તો હું તો પેલી કોને બધું ખોશ કરતો હતો આ તો આ બાજુ આવ્યો તાણે શેવુભાઈ ને મને તો બતાવ્યું કાલે મેઠા તારા હેતરમાં પેલા ટ્રેક્ટર નાખ્યું છે તાણે આ તો મારો ભાઈબંધ સિંત્યા વાળો છે તાણે મને કીધું ઓને જવા કહ્યું ફારે સાડ્યા છે જમીન થોડા બે પૈસા હાથમાં આવ્યા એટલે પાછા કીધું તને કીધું બોડું ફોડી નાખ્યું એટલે આ બોડું ફોડવા માટે તમારે અવતાર લેવા પડશે હા મારા બેટા શેડાવા તૈયાર થઈ ગયો પણ પૈસા એટલે કે બાકી કેમ હિસાબ કરશું પછી અરે હું હિસાબ કરશું મારે કોઈ ડીઝલ બીજલ ના જ જોવો વેળાવા મોય તો આણો હું એક તો ઘરના પૈસે લાવી લાવીને મારે ડીઝલો વેળવાનો ને એ હોવાનો મફતમાં હેડી આલવાનો હા બાપા લાઈટ બંધ કરજો પેલા બધું બંધ જ છે આવું છે કંટાળે હું મને કોઈ યાદ ના રહે તો આણું હું કંટાળ્યું કંટાળ્યું બસ બસ આનો ખબર હા શું કેતા આ મેઠાપાનો કોઈ બોલા થાય તાર થઈ હતી ના મારે તો કોઈ થઈ નહીં પછી વાંધો તાર ફોન આવ્યો હતો એટલે કહું છું પણ હું તો પણ હેડવા જતો બાજુમાં પણ હેડીને હું તો આવતો રહી તો હું મારા મુખમાં તો કોઈ બોલા ચાલ નહીં થઈ સારું કશું વાંધો હું આવું થોડું કોમ પટાઈ શું જો છો થોડું કોમ છે એટલે છોકર જોશે એમ તો કહો તારા બાપ આવીને જશું મેઠિયા પાયન એટલે મને મગજ ગરમ થયું લાગે છે અને કે મેઠા પણ શું બોલ્યા લાગે છે અરે કોક ડખો લાગે છે જવા દે હવે કોક કોમ હશે મને મારું કોમ કરવા દે જઈને આવશે એ તો મારા ઓરછા એકનું તો ભરાય છે બરાબર ની તે લઈને ફરે તો તે તાર બે જણા લડે રહો અમે એનું તો બરોબર પીન ભરાય છે પેલો જો મળી જાય તો એની એક સાવી ઓબળું એટલે કોમકાજ મારો રેડી જમીન તો છોડવાનો નહીં હા વાઘુભાઈ હા તમને જ ખોડતો હતી યાર બસ આ સુખ દુઃખની વાતો કરવા સુખ દુઃખની તો રસ્તા તો વાતો ઘેર આવો તો સાફ પાણી કરીએ પછી વાતો થાય વાઘુભાઈ હા ગોમમાં યાર તમારી છેટલી ઇજ્જત તમારી બોલબાલા છે ને ઘરના જ તમારા મૂળે ઉઠ્યા છે એટલે તું કહેવા શું માગે છે સોખવટથી વાત કરી એટલે સમજણ પડે મેઠો તમારો ભાઈ મેઠો ખેતર માં થઈ નીકળ્યો કા કોઈ ગાળો બોલો તમને કે ભોડું ફોડી નાખું મહી નાખું મર્ડર કઈ નાખું એ તો કે મારા પૈસે તાગર તીન ના કરશે ટ્રેક્ટર ને બેક્ટર મારા પૈસે લાયા છે આવું મારી માની છોકરા એકલો બોલતો હોય તો સાલા આ તો ગમમાં વાતો કરે છે ઓનો ભોડું ફોડી નાખવું પડશે પેલો એ બોડું તોડવા તૈયાર છે તને તું એ બોડું તોડી નાખ તે તાર જોયું કા જોવો તે તાર ડીઝલ લઈ આવવા દે ભલે પબ્લિક તો પૈસા ના આવે પણ આપણે તો ભાઈ ભાઈ વેળવા જોવો કે ના જોવો હવે આપણે ઘરનો હેડવાનો હોય તો પછી તમે શું કરો એટલે આ એક તો બાઇક જ છે નહીં પાછું હેડતું જવા દે મને
પેલા વળી રમલાલ લઈ જાઉં, બાઇક પડી હોય તો ડીઝલ લઈ આવું વળી. પ્લાન નાખ્યો છે તે સક્સેસ થઈ જ જવાનો છે. અમે મારા છોકરાને શું કરી આલી. જોજો બલાવ. એ બલા શું છે બાપા? ત્યાં પોણી જતા હેડી. હા લાવ બાપા. પોણી લાવો. સુખના દાડા આવ્યા છે. અમે તમારા બેઠા બેઠા સુખ શાંતિ ખાવાનું જ છ. બસ લાવો મારી છોડી. અમે તારા સુખના દાડા. શેમ બાપા ના સુખના? મારા બેઠા બેઠા ખાવાનું તારા સુખ શાંતિ. શેમ બાપા મારા માટે નોકરી કોઈ હોકી લાયા કોઈ એવી બેઠા બેઠા નોકરી નહીં લ્યા. તાણ અમે આપણે એક જ વીઘો જમીન છે. હા બીજી ચાર વીઘા પડાવવાનો પ્લાન કર્યો છે. કની બાપા પણ મેઠ્યો ને વાઘુ ભાઈ ને બે જણા ની એવા લડા છે. પણ બાપા લડાવા તો હોય તમારી વાળી હે. લડે ગાલ્યાલી છે તે બોડો તોડી નાખવા તૈયાર થયા છે એકબીજાનો. હા હો અને જમીન એટલે આ બધું કરીએ તાણું તો તાણ આપણા હાથમાં કોક ભાળીએ ન કા હું ભાળીએ કે બાપા હાશી વાત કરી હો. હા એ જમીન ઉપર તો શા ને મારી નજર હતી. પણ મા બાપો શાને બુદ્ધિ દોડાવ. તારા બાપા ની વાત ના થાય લ્યા. હોય બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધણી. હા હા તાણ ચિંતા કર્યા વગર અમે તારા તે તારે જમીન નો માલિક તું જ છે. એ જમીન આપણા હાથમાં. એ તો બોડો તોડી નાખવા તૈયાર થઈ ગયા છે એકબીજાનો. એ વાત કરી હા ખાશી બાપા. હોકા ટપલ્યો મેલું છું લ્યા. આ બાજુ કોની વાત ચાલુ? હા ટીના આ બેટા ચાલ છે. કોની વાત ચાલુ છે? કને એ તો કોઈ ના. કોની વાત ચાલુ છે? કની હાલ વાતો કરતા હું બધી હોપડી છે. ના એ તો પેલા પછાપાઈ વાત એટલે મને કોઈ ઘોડો સમજો છો? ના બેટા ડાયો છું. તું તું શું ઘોડો છું? આમ મેલો ને તો મારો 32 પડી જાય. બેની હાલ મળો. હું સાહેબ મમ્મી ના નાની મેલવાની હોય 32 ટીના. તું યાર બાપુ હાલ હે તમે જઈને આયા છે. મારે શરમ કરો શરમ કરો. આ તમે બે ભાઈઓ ને એવો રાગ છે ને તમે આ વચમાં તમારા જમીન લેવા માટે તમે આ લડાઈઓ કરાવો છો. તમે શરમ શરમ આવે તમને? હા એવોને શો આમ સેવો રાગ છે બેવો ને? તમે જમીન લેવા માટે તમે બે જણા બોડો તોડી ને ખાવો છો? હા લડી ના આપણે ઉલે આવ્યા બાપા. હા અમારું ઉલે આવ્યા. હું નહી મારા ઘાથેડો. એ મારા બાપા ને બેવાનું તારે ઝઘડો કરાવો છો? મારા મોટા ભાને બેવાનું? ભલા તમે શરમ આપી જુઓ. આ લાકડો લડમણું કરાવતા તમને. અરે જમીન લેવી તો મોઢા માગીને લઈ લ્યો તમે. તાણે હા ત્યાં લ્યો હળો મેળો લ્યો લ્યો લખ્યાલો. એમ તો ના હાલો લ્યા. તમારા બાપાની છે? તમારા બાપાની જમીન છે બધી? હા યાર બાપા હું નહીં જાય યાર. તારે તમે એ તારો એ બે ભાઈઓને તમે લડાવો છો? હા અને લડાઈ લડે તમે જમીનો લેવા માંગો છો એટલે હું સમજો તમારા મનમાં. પણ કે બાપા બે સાચી લેવાની છે આપણે શું બોલે લે. તું તો બોલતો જ નહીં. અંધાપ તે શો પૈસા હાલવાના બાપ બેટો લડો. એ તારા નાહી જવો નાહી જગ્યા ફોટો ફોડી ના મેઠિયા તારું. તારા મનમાં સમજો તું લે છે. હા હા બધી વાતો મળે છે તમારી મને. તમે સેવા છો ને હું છો એ. તારી વાતો ગોમાં મળી છે મને અને મારા વિશે તું ગારો બોલે છે લ્યા. તું મને દીસે સાલા છે. તારા ભાઈ દીધી છે. તમે તમે બોલી છે કે મેઠ્યો તો હું કરી લેવાનો મોટો સાથે. એ તું ફોન હવારે કર્યો તો આ આ ટ્રેક્ટર ને એકડ્યું છે એટલે કોઈ હું છે તારા. એ તો મને મને બધી સમાચાર મળ્યા છે. તમે મારા વિશે જેવું બોલો છો ને હું કરો છે બધા કોઈ બધી ખબર પડે છે. હા તાને બોલતા નહીં એટલે તું વળી એટલે હું કરી લે. હું કરી લે. તું ગાયરો થઈ છે હાયરો થઈ છે. હું કરી લે. ગાયરો થઈ છે હાયરો થઈ છે. ગા હા અમારે એક ધોકે પટાઈ જો ભાઈ છે. તમે શું કરવા? હું ના પડું છું. લે 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 લે
વાત નહી ઓપડી, એ ખોટું બોલ્યો છે. આમાં મોટા નેનો થઈને મારા પર હાથ ઉઠાવો. બધો તમે આવા જાઓ. ઈ નહી શો તમે કા આ નાટક નો ભયલો છે. અસલ વાત ની તમને ખબર છે કોઈ? મહુ અસલ વાત ની ખબર હોય? મહુ તારો બાપો જેમ તેમ બોલે છે ને મને બોડાળે ને ના બોડાળે ને ખોટું ફોડી નાખ્યો ને લે ફોડી નાખ. આ તું ટ્રેક્ટર ગાલ્યું પછી એટલે છોકરા ને સુખ થઈ જાય. મગજમાં ઉતરે અલ્યા જમીન રાખવી હોય તો મજૂરી કરવી પડે અને ગોમમાં આવા લાકડા લડવામાં ના ડુંગો જતો ગાલ હોય અને આવા તમારા જેવા હોય ને તો ગોમ માં જેટલું આખું ગોમ જુદું કરી નાખ્યું ખબર પડે છે? ખાટિયા મજૂરી કરે ખબર પડે છે? આવતો લ્યા આવું કરીએ તાણે જ મેળ આવે છે કોક. છોકરા ને કેતા હતા ડીઝલ લેતા હતા હાથ હોભળી જો ના આ તો તમે હાલ હમણાં એકબીજા ને તમે તો ભોડું તોડી નાખો છો. એટલે વાઘુ ભાઈ તમે મને કોઈ દાડ કીધું છે એવું કે મેઠીઓ આવું ના આવું? કદી જિંદગી નહીં કીધું ભાઈ. એટલે તને મને તમારા વિશે કહેતો હતો. અલ્યા ભાઈ ગોમમાં આવા હોય ને આ લેવું હોય ને એટલે એકબીજાને આવું સળવામણી જ કરે ડુંગો જ ગાલી યાર. તમારા પણ આવ્યો હતો ને એ મોણસ આ તો તાર બાપા વિશે મને કહેતો હતો. તમારા જોડે આ પાણી આવ્યો હતો સન ચોકોટ થઈ ને વાત સાચી છો ભાઈ. ઉકા લડવું પડે ખાત વાત સાચી છે ભાઈ. મારી ભૂલ થઈ ગયો ભૂલ ના રવાનું તો ખોટું. વાઘુ ભાઈ હું આ ચાલ લેતા લેતા મૂકી કુલ લડો છે કે હું એ ભાઈ આ મોણ સીધો હું કેવું સીધો મોણ છે બાપરું. એ મોણ તો ગમે તે પણ પડે નો એ મો પાડા જેવો થયો છે પાછો એટલે શરીર મગજમાં કોઈ નહીં એટલે યાર બોલ ખોટા વિચારો નહીં. મેઠા ભાઈ મળી હો ઘરમાં આવો બસ. હા હા મગજ મને તો શીખવાડો છે દુનિયામાં. મારી માની જોગન હવે બે ભાઈઓ હોય છે તિરાડ પાડનારો વ્યક્તિ પેદા થયો તો એનું નામ રાક્ષસ કહેવાય. રામ લક્ષ્મણ ની જોડી જુદી પાડનારો મોણ રાક્ષસ કહેવાય. તો મિત્રો આવા આવા રાક્ષસો થી ચેતતા ને સદા સુખી રહેવાનું. દરેક ગોમ માં આવા તત્વો હોય છે જે ચિકન ગુનિયા પઠેમ વર્ગી પર અને ભાઈઓને જુદા પડાવવાની કોશિશ કરતા હોય છે. કોઈ પણ વાત હોય તો જોયા જોણે આગળ કદી પ્લે કરવી નહીં. ડાયરેક્ટલી વાત જોણવી ડાયરેક્ટ કુદી ના પડાય પેલા વાત જોણો અને પછી વાતનો એ નિકાલ નીકળે. અને બે ભાઈ હોય તો થોડું સહન શક્તિ કરી લેટ ગોય કરી દેવું પડે. તો મિત્રો ભાઈઓ ભેગા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.
તારે મારી હરસી હતી વાતાવરણ.